morning, students. Ape, apara course ma, book ma, putra poem sa di pani kya chie. Ape, choti poem chie, so the sea, sea, and the yo, so, the jo, and the yo, jo yo. Poem four. સૌથી પહેલા આપણે એના સ્પેલિંગ વિશે માહિતી મેળવી લઈએ અને પછી પોયમ સમજીએ. સ્પેલિંગ માપેલા રિંકલ ફરજલી પડવી અથવા સળ પડવી સ્પ્લિન્ટર સ્પ્લિન્ટર એટલે ચીરીને પાતળી પાડો કરવી બ્રીથ બ્રીથ એટલે શ્વાસ લેવો સૂર નો એટલે જાણવું ખબર નેવા કદી નહી બિફોર એટલે પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે પોયમ ફોર સો ધ સીના સ્પેલિંગ પૂરા થયા છે. હવે પોયમ વિશે જાણીએ. પોયમમાં શું કહેવા માંગે છે? પોયમ લખે છે લિલિયન મૂર, જેણે સો ધ સી એટલે કે દરિયો જોયો. તો આપણે એમાં શું કહેવા માંગે છે? Until I saw the sea, I did not know that white could wrinkle water so. મેં દરિયો જોયો ન હતો ત્યાં સુધી મને ખબર ન હતી કે એક પવન પણ પાણીમાં કરચલી રિંકલ કરચલી પાડી શકે છે અથવા તો સળ પાડી શકે છે. સુગેશ કે અન્ટિલ આઈ સો ધ સી આઈ ડિડ નોટ નો ધેટ માઇન્ડ કુડ રિંકલ વોટર સો. મેં દરિયો જોયો ન હતો ત્યાં સુધી મને ખબર ન હતી કે પવન પણ પાણીમાં સળ પાડી શકે છે. આઈ નેવર ન્યૂ ધેટ સન કુડ સ્પ્લિન્ટર અ હોલ સી ઓફ બ્લુ. મને એ પણ નેવર એટલે કદી નહીં, મને એ પણ ખબર હતી નહીં કે ધેટ સન સૂર્યના કિરણો કુડ સ્પ્લિન્ટર સ્પ્લિન્ટર એટલે કે પાતળી કાળો કરે એટલે કે આખા દરિયાને ચીરી શકે છે. સમ કહે છે કે મને એ પણ ખબર ન હતી કે સૂર્યના કિરણો છે તે આખા દરિયાને ચીરી શકે છે. કવિની કલ્પના છે.
known અને did I know before મને એ પણ ખબર ન હતી. A sea breathes in and out upon a shore. મને એ પણ ખબર ન હતી કે દરિયો એ કિનારા પર અંદર અને બહાર શ્વાસ પણ લે છે. શું કહે છે લિલિયન મોરે આ જે સો ધ સી જે પોએમ લખે છે. સો ધ સી એટલે દરિયો જોયો. ઓકે આંટી આઈ સો ધ સી, મેં દરિયો જોયો ન હતો ત્યાં સુધી કે મને ખબર ન હતી કે પવન છે તે પાણીમાં સળ પાડી શકે છે. મને ખબર જ ન હતી કે સૂર્યના કિરણો છે તે આખા દરિયાને ચીરી શકે છે. નો એટલે અને મને એ પણ ખબર ન હતી કે દરિયો છે તે શ્વાસ પણ લે છે. એક કિનારા પર ફરી પાછું રિપીટ કરું છું, મેં દરિયો જોયો ન હતો ત્યાં સુધી મને ખબર ન હતી કે પવન પાણીમાં સળ પાડી શકે છે. મને ખબર જ ન હતી કે સૂર્યના કિરણો છે તે આખા દરિયાને ચીરી શકે છે. અને મને એ પણ ખબર ન હતી કે દરિયો એક કિનારા પણ શ્વાસ પણ લે છે. બરાબર, તો આ પોએમ આપણે પૂરી કરીએ છીએ અને એમાં જે કોમ્પ્રિહેન્શનમાં તમને ત્રણ ક્વેશ્ચન આપવામાં આવેલા છે. વોટ ડઝ ધ પોએટ ડુ, વોટ ડીડ ધ પોએટ નોટ નો અબાઉટ ધ સન, એન્ડ હાઉ ડઝ ધ સી બ્રીથ. આ ત્રણેય ક્વેશ્ચન આન્સર છે તે તમારે તમારી બુકમાં સ્પેલિંગ લખાઈ ગયા પછી ત્રણેય ક્વેશ્ચન આન્સર લખવાના છે.